નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી હિરપ્રા કન્યા વિદ્યાલય કાલાવર ઈ લર્નિંગ અભ્યાસક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 11 કોમર્સ વિષય નામાના મૂળ તત્વો ભાગ 2, એમાં પ્રકરણ નંબર 9 બિન વેપારી સંસ્થાના હિસાબોમાં છેલ્લા લેક્ચર 2 ની અંદર આપણે જોયું હતું મૂડી ખર્ચ અને મહેસૂલી ખર્ચનો તફાવત જોયો હતો, અને આપણે મૂડીનું વર્ગીકરણમાં મૂડી ખર્ચ, મહેસૂલી ખર્ચ અને પ્રસારિત મહેસૂલી ખર્ચ વિશે ચર્ચા કરી હતી. આજે આપણે લેક્ચર નંબર 3માં બિન વેપારી સંસ્થાના હિસાબો સાથે સંકળાયેલી વિશિષ્ટ બાબતો વિશે અભ્યાસ કરીએ તો જોઈએ આપણે તો મૂડી ભંડોળ કે મૂડી ફંડ કે કાયમી ફંડ, બિન વેપારી સાથે સંકળાયેલા વિશિષ્ટ તો ખાસ હેતુ માટેના ફંડ સિવાયની સંસ્થાને મળેલી મૂડી આવકો અથવા મૂડીકૃત કરેલ રકમો આ મથાળા હેઠળ દર્શાવવામાં આવે છે. ખાસ હેતુ માટેના ફંડ સિવાયની કોઈપણ પ્રકારની મૂડી આવકો હોય અથવા મૂડીકૃત કરેલ રકમો આ મથાળા હેઠળ મૂડી ભંડોળ, મૂડી ફંડ કે કાયમી ફંડના મથાળા હેઠળ દર્શાવે છે, એટલે કે મૂડી ભંડોળમાં ઉમેરવામાં આવે છે. ખાસ હેતુ માટે મળેલું ફંડ સિવાયની બાકીની જે મળેલી મૂડી હોય એની અંદર ઉમેરવામાં આવે છે. ઉપજ ખર્ચ ખાતા પાસેથી ઉપજ ખર્ચ ખાતાનો વધારો મૂડી ભંડોળમાં શું કરવામાં આવે છે, ઉમેરવામાં આવે છે, અને ખર્ચનો ઉપજ કરતાં વધારો મૂડી ભંડોળમાંથી શું કરવામાં આવે છે, બાદ કરવામાં આવે છે. કેટલીક વાર ઉપજ ખર્ચ કરતાં વધારો મૂડી ફંડમાં ઉમેરવાના અને ખર્ચનો ઉપજ કરતાં વધારો બાદ કરવાને બદલે ઉપજ ખર્ચ ખાતામાં આવતા વધારો એકત્રિત ધોરણે પાકા સરવૈયામાં જવાબદારી બાજુ અલગથી દર્શાવવામાં આવે છે. તે જ વર્ષનો ઉપજ ખર્ચનો વધારો તેમાં ઉમેરાય છે અને ખર્ચનો વધારો તેમાંથી શું કરાય છે, બાદ કરાય છે. ઘણી વખત આ ઉપજ ખર્ચ ખાતાનો વધારો અને ખર્ચનો ઉપજ ખર્ચ ખાતાનો વધારો એ મૂડી ભંડોળમાં ઉમેરવાને બદલે અલગથી પણ દર્શાવવામાં આવે છે. ઉપજના વધારાને વધારો અને ખર્ચના વધારાને ઘટાડા તરીકે પણ દર્શાવે છે. ખાસ વિદ્યાર્થી મિત્ર, જો ઉપજનો વધારો હોય એટલે કે ઉપજ વધારે હોય તો એને વધારો કહેવાય, અને ખર્ચમાં વધારો હોય તો સમજી લેવાનું કે ઉપજમાં ઘટાડો થયેલો જોવા મળે છે. ત્યાર પછીનો બીજો વિશિષ્ટ શબ્દ છે લવાજમ કે સભાસદ ફી કે સભ્ય ફી. સામાન્ય રીતે સંસ્થા તેના સભ્ય પાસેથી સભ્યપદ ચાલુ રાખવા માટે દર વર્ષે નિયમિત રીતે નિયત કરેલ લવાજમ કે સભ્ય ફી કે સભાસદ ફી વસૂલ કરે છે. સામાન્ય રીતે સંસ્થા પોતાના સભ્ય પાસેથી સભ્યપદ ચાલુ રાખવા માટે દર વર્ષે નિયતિત રીતે નિયત કરેલ લવાજમ કે સભ્ય ફી કે સભાસદ ફી વસૂલ કરવામાં આવે છે. સંસ્થા માટે આ આવકનું મુખ્ય સાધન છે, અને લવાજમ, સભ્ય ફી અથવા સભ્ય ફી રે એ સંસ્થા માટે આવકનું મુખ્ય સાધન ગણવામાં આવે છે. આ આવકને મહેસૂલી આવક તરીકે ગણીને ઉપજ ખર્ચ ખાતામાં ઉપજ બાજુ દર્શાવવામાં આવે છે. આ ખર્ચને અને મહેસૂલી આવક તરીકે ગણી અને ઉપજ ખર્ચ ખાતામાં ઉપજ બાજુ દર્શાવવામાં આવે છે. ત્યાર પછીનો છે દાખલ ફી અથવા પ્રવેશ ફી. સંસ્થામાં નવા સભ્ય તરીકે દાખલ થતી વખતે દાખલ ફી, પ્રવેશ ફી ભરવાની હોય છે. કોઈ પણ નવા સભ્ય સંસ્થામાં જોડાવા માંગતો હોય તો સંસ્થામાં જોડાવા માટે એને દાખલ ફી અથવા તો પ્રવેશ ફી ભરવામાં આવે છે. સંસ્થાના બંધારણમાં નક્કી કરેલા નિયમ પ્રમાણે પ્રવેશ ફીની આવકને મૂડી આવક અથવા તો મહેસૂલી આવક ગણવામાં આવે છે. ખાસ વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો, સંસ્થાના બંધારણમાં નક્કી કરેલા નિયમો પ્રવેશ ફીને આવકને મૂડી આવક કહેવાય છે. ઘણી વખત એને મહેસૂલી આવક તરીકે પણ ગણવામાં આવે છે. ખાસ વિદ્યાર્થી મિત્રો, જો પ્રવેશ ફી રહે એ મૂડી આવક પણ છે અને મહેસૂલી આવક છે, પણ ક્યારેક સૂચન મુજબ પ્રવેશ ફીનો અમુક ભાગ રકમ મૂડી આવક તરીકે અને અમુક ભાગ રકમ મહેસૂલી આવક તરીકે ગણવાની હોય છે. જો તમને સૂચના આપેલી હોય તો એમાંથી પ્રવેશ ફીમાંથી અમુક ભાગ રકમ મૂડી આવક ગણવાની અને અમુક ભાગ મહેસૂલી આવક ગણવાની છે. પણ જો કોઈ પણ પ્રકારની સૂચના ન આપી હોય, ખાસ યાદ રાખજો, કોઈ પણ પ્રકારની સૂચના ન આપી હોય તો પ્રવેશ ફીની આવકને કેવી ગણવાની, મહેસૂલી આવક ગણવામાં આવે છે. ખાસ વિદ્યાર્થી મિત્રો, એ શીખવાનું છે પ્રવેશ ફી રહે એ બંનેમાં આવે છે, મૂડી આવક છે અને મહેસૂલી આવક છે. પણ જો સૂચના આપેલી હોય તો બેમાં ગણવાની, જો સૂચના ન આપેલી હોય તો મૂડી આવકને મહેસૂલી આવક તરીકે જ ગણવામાં આવે છે. ત્યાર પછીનો ચોથો પોઈન્ટ છે આજીવન સભ્ય ફી. ત્યાર પછીનો ચોથો પોઈન્ટ કયો છે, તો કે આજીવન સભ્ય ફી. તો કેટલાક સભ્ય દર વર્ષે સંસ્થાની ફી ચૂકવવાને બદલે સંસ્થાને નક્કી કરેલ રકમ એક સાથે ચૂકવી એને આજીવન સભ્યપદ મળે છે. ઘણી વખત સંસ્થામાં એવું બને છે કે સભ્યો દર વર્ષે સંસ્થાને ફી ચૂકવવાને બદલે
સંસ્થાએ નક્કી કરેલ રકમ એકસાથે ચૂકવીને આજીવન સભ્યપદ મેળવે. એક જ આવીને ચૂકવી દેવાનું, દર વર્ષે ચૂકવવાની કોઈ પ્રકારની માથાકૂટ ન રહી, એટલે એક જ સાથે. તો અન્ય સૂચના ન આપી હોય તો આજીવન સભ્ય ફી મૂડી આવક ગણી પાકા સરવૈયામાં મૂડી ભંડોળમાં શું કરવામાં આવે છે, ઉમેરવામાં આવે છે. તો ખાસ આજીવન સભ્ય ફી રહી એ તમારે મૂડી આવક ગણી અને પાકા સરવૈયામાં મૂડી ભંડોળમાં ઉમેરવામાં આવે છે. દાન કે સખાવત. તો સામાન્યતર દાનની આવક મૂડી આવક ગણી અને મૂડી ભંડોળમાં ઉમેરાય છે. ખાસ વિદ્યાર્થી મિત્ર, સામાન્ય રીતે દાનની આવક કેવી ગણવાની, મૂડી આવક ગણી અને મૂડી ભંડોળમાં ઉમેર. જો સંસ્થાને નિયમિત દાન મળતું હોય તો મહેસૂલી આવક તરીકે ઉપજ ખર્ચ ખાતામાં ઉપજ બાજુ દર્શન. પણ આ દાન નિયમિત રીતે એટલે દર વર્ષે તમને મળતું રહેતું હોય તો આ આવક રહી ઉપજ ખર્ચ ખાતામાં ઉપજ બાજુ દર્શાવવામાં આવે છે. જો સંસ્થાએ કરેલ દાન મળ્યું હોય અને દાન અંગે સૂચના ન આપી હોય તો દાનની આવક મૂડી તરીકે પાકા સરવૈયામાં મૂડી ભંડોળ. જો દાન મળ્યું છે પણ દાન કેની કોઈ પણ પ્રકારની સૂચના ન આપી હોય તો મોટા ભાગે દાનની રકમ કે સખાવતની રકમ એ મૂડી આવક તરીકે પાકા સરવૈયામાં દર્શન. દાખલા તરીકે કોઈ ખાસ હેતુ માટે દાન કે સખાવત મળી હોય તો તેને મૂડી આવક ગણી અને પાકા સરવૈયામાં મૂડી ભંડોળથી અલગ અથવા ચોક્કસ ફંડ ખાતે દર્શાવવામાં આવે છે. કોઈ ખાસ હેતુ માટે જો દાન મળ્યું હોય તો એને મૂડી ભંડોળમાંથી અલગ ચોક્કસ ફંડ તરીકે દર્શાવાય છે. ત્યાર પછીનો છઠ્ઠો, ખાસ હેતુ માટેનું ફંડ. ખાસ હેતુ માટે દાન કે સખાવત મળે હોય તો તેનો ઉપયોગ જે તે હેતુ માટે કરવાનો હોય છે. ખાસ વિદ્યાર્થી મિત્ર, ખાસ હેતુ માટે દાન કે સખાવત મળ્યો હોય તો તેનો ઉપયોગ તે હેતુ માટે જ કરવામાં આવે છે. આ પ્રકારના દાનની રકમ પાકા સરવૈયામાં મૂડી ભંડોળમાં ઉમેરાવાની નથી. આ પ્રકારની જે રકમ રહી એ પાકા સરવૈયામાં મૂડી ભંડોળમાં ઉમેરાતી નથી, અલગ ચોક્કસ ફંડ ખાતે દર્શાવાય છે. જે જેને જેમાં તેનું દાન મળ્યું હોય તેને પાકા સરવૈયામાં અલગથી, દાખલા કે પ્રમુખ સન્માન ફંડ, ઇનામ ફંડ, મકાન ફંડ વગેરે, આ સંજોગે જ્યારે કોઈ ખર્ચ કરવામાં આવે ત્યારે ઉપજ ખર્ચ ખાતે દર્શાવવામાં આવતો નથી, પરંતુ પાકા સરવૈયામાં જવાબદારી બાજુ જે તે ફંડમાંથી શું કરવામાં આવે છે, બાદ કરવામાં આવે છે. જો આ ખાસ હેતુ માટે ફંડ મળ્યું હોય તો કોઈ પ્રમુખનું સન્માન કરવું હોય, કોઈ ફંડમાં ઇનામ આપવાનું હોય, કોઈને મકાન ફંડ આપવું હોય, તો આવા બધા રકમો પાકા સરવૈયામાં જવાબદારીમાંથી એ રકમ તમારે બાદ કરવામાં આવે છે. દાખલા તરીકે ઇનામ માટે ફંડ મળ્યું હોય ત્યારે ઇનામનો ખર્ચ પાકા સરવૈયામાં જવાબદારી બાજુ ઇમાન ફંડમાંથી શું કરવામાં આવે છે, બાદ કરીને દર્શાવવામાં આવે છે. જો આપણે ઇનામ ફંડ મળ્યું હોય પરંતુ ઇનામો લેવા માટેનો જે ખર્ચ થયો હોય તો પાકા સરવૈયામાં જે ખર્ચ છે એ ખર્ચ બાદ કરી અને પછી જ દર્શાવવામાં આવે છે. જો ફંડની રકમનું ચોક્કસ પ્રકારની જામીનગીરીમાં રોકાણ કરવામાં આવ્યું હોય અને ત્યારે મળેલ વ્યાજની રકમ જે તે ફંડમાં ઉમેરાય છે, અને ઘણી વખત આ ફંડને કોઈ પણ પ્રકારનો ખર્ચ ન થયો હોય, આપણી પાસે ફંડ વધુ પ્રમાણમાં પડેલું હોય, તો એવા સંજોગોમાં એ વ્યાજ ઉપર જો આપણે મળી હોય તો એ ફંડમાં ઉમેરાય છે. અને જો ખાસ ફંડના રકમ કરતા અંગે દરેક ખર્ચ વધુ હોય તો વધારે રકમ મહેસૂલી ખર્ચ ગણીને ઉપજ ખર્ચ ખાતે ઉઠાવાય છે. જો ખાસ ફંડની રકમ કરતાં એનો ખર્ચ કેવો થઈ ગયો હોય, વધુ થઈ ગયો હોય, તો આ વધારાની રકમને મહેસૂલી ખર્ચ ગણી ઉપજ ખર્ચ ખાતે ઉધારવામાં આવે છે. ત્યાર પછી છે વારસો. જ્યારે કેટલીક વ્યક્તિ વસિયતનામા એટલે કે વિલ દ્વારા તેની મિલકત સંસ્થાને વારસામાં આપે છે ત્યારે આ સંસ્થા મૂડી આવક તરીકે ગણી અને મૂડી ભંડોળમાં શું કરવામાં આવે છે, ઉમેરવામાં. ઘણી વખત વ્યક્તિઓને વારસા તરીકે જે મિલકતો મળી છે તો આ મિલકતોને મૂડી આવક ગણી અને મૂડી ભંડોળમાં શું કરવામાં આવે છે, ઉમેરવામાં. અને છેલ્લે લોકર ભાડું. ક્લબો પોતાના સભ્યોને રમતગમતના સાધનો, કપડાની જોર કે અન્ય સામાન્ય વ્યવસ્થિત કે સુરક્ષિત રાખી શકે તે માટે લોકર પૂરું પાડવામાં આવે છે. આપણે જોઈએ છીએ કે ક્રિકેટમાં રમતગમતના વ્યક્તિ હોય એ લોકો એ સભ્યપદ મેળવ્યું હોય તો એને એક એક લોકર ખાનું આપે છે. તે રમતગમતના સાધનો છે, એના કપડાઓ છે, એની સામાન્ય વ્યવસ્થિત સુરક્ષિત રાખી શકે એ માટે લોકર પૂરું પાડવામાં આવે છે. તો સભ્યો તેઓને સમાન આ લોકરમાં રાખીને મૂકે છે અને આ સગવડ પૂરી પાડવા ક્લબ સભ્ય પાસેથી શું કરે છે, ભાડું વસૂલ કરવામાં આવે છે. તો આ લોકર રાખવા માટેની સગવડો પૂરી પાડવા માટે ક્લબ પોતાના પાસેથી ભાડું વસૂલ કરે છે, જેને લોકર ભાડું કહેવામાં આવે છે. તો લોકરનું ભાડું સંસ્થા માટે મહેસૂલી શું છે, ઉપજ ગણવામાં આવે છે, એટલે કે સંસ્થા માટે તેને આવક તરીકે દર્શાવવામાં આવે છે. તો હવે આપણે આવકો અને ફંડનું વર્ગીકરણ જોઈએ. કોને મૂડી આવક કહેવાશે, કોને મહેસૂલી ખર્ચ આવકો ગણાશે, કોને મૂડી ખર્ચ ગણાશે, કોને મહેસૂલી ખર્ચ ગણાશે,
અને કોને પ્રસારિત મહેસૂલી ખર્ચ ગણાય છે તેનું આપણે વર્ગીકરણ કરીએ. તો પહેલાં વહેલાં આપણે મૂડી આવક કોને કોને ગણવી, તો મૂડી આવક આજીવન સભ્ય ફી, દાખલ ફી, સૂચના મુજબ દાન, સખાવત, વારસો, ખાસ હેતુ માટે મળેલ દાન અથવા ફંડ, મિલકતોનું વેચાણ, મૂડી ભંડોળ અને લીધેલી લોન, આ બધી છે મૂડી આવક. હવે મહેસૂલી આવક કોને ગણી, તો સભ્યનું લવાજમ, દાખલ ફી, સૂચના મુજબ મળેલ ભાડું, મેદાનનું ભાડું, મેદાનની આવક, લોકરનું ભાડું, મિલકત વેચાણનો નફો, રોકાણોનું વ્યાજ, બેંક વ્યાજ, પસ્તીની ઉપજ, કેન્ટીનની આવક, લોકરનું ભાડું, સ્ટેશનરી કે ગ્રાન્ટની સબસિડી, ભાષણોની આવક, નાટકોનું ટિકિટનું વેચાણ, રમતગમતના જૂના સાધનોનું વેચાણ, દાન, સખાવતની નાની નાની રકમો અને મનોરંજન કાર્યક્રમની આવકો, આ બધી કહેવાય છે મહેસૂલી આવક. ત્યાર પછી જોઈએ તો મૂડી ખર્ચ કોને કહેવાય, તો મિલકતની ખરીદી, મકાન, ફર્નિચર, મેદાન, જમીન, રમતગમતના સાધનો, પુસ્તકોની ખરીદી, આ બધાય છે એને મૂડી ખર્ચ કહેવાય છે. પછી રોકાણોની ખરીદી કરે, નવા મકાન, રંગકામનો ખર્ચ, મિલકત કાર્યક્રમમાં વધારાનો કરવામાં આવતો ખર્ચ, પછી ખાસ હેતુ માટેનો ખર્ચ, વીજળી જોડાણનો ખર્ચ, સ્વિમિંગ પુલનો ખર્ચ અને એક્સરે મશીન ખરીદવાનો ખર્ચ, આને કહેવામાં આવે છે મૂડી ખર્ચ. તો મહેસૂલી ખર્ચ, તો વીમા પ્રીમિયમ, ભાડું અને કરવેરા, જાહેરાત ખર્ચ, મરામત ખર્ચ, ટપાલ ખર્ચ, સ્ટેશનરી અને છપામણી ખર્ચ, પગાર, વહીવટી ખર્ચ, મેદાન નિભાવન ખર્ચ, પરચુરણ ખર્ચ, મનોરંજન કાર્યક્રમ ખર્ચ, કાર્યક્રમનો ખર્ચા, મિલકત વેચાણની ખોટ, ઘસારો, કેન્ટીન ખર્ચ, પછી ગ્રાઉન્ડ મેદાનનો પગાર અને ટેલિફોન બિલ અને વર્તમાનપત્રો અને સામયિકોનું લવાજમ, આ બધા ખર્ચાને મહેસૂલી ખર્ચ કહેવામાં આવે છે. અને પ્રસારિત મહેસૂલી ખર્ચ, રંગ રોગાણ ખર્ચ, એકવાર રંગરંગ કર્યા પછી લાંબા સમય સુધી ઉપયોગ થતા હોય એવા ખર્ચને પ્રસારિત મહેસૂલી ખર્ચ. મેદાન લેવલિંગ ખર્ચ, મેદાનનો લેવલિંગ કરવા માટે એકવાર ખર્ચ થયો એ લાંબા સમય સુધી ઉપયોગ થઈ શકે એટલા માટે લખવા મળે, તો એને મેદાન લેવલિંગ ખર્ચ તરીકે દર્શાવાય છે. તો આવું આપણે એક ઉદાહરણ નેક્સ્ટ લેક્ચરમાં સુધી જોશું. ત્યાં સુધી ઘરમાં રહો, સુરક્ષિત રહો.